सहनावतु सहनौ भुनक्तु सहवीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यथायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोहग्राहग्रासैककर्मणे। ॐ श्लोक 42। यथा मुञ्जादिशीकैवम् यथा मुञ्जादिशीकैवम् आत्मा युक्त्या समुद्धृतः आत्मा युक्त्या समुद्धृतः शरीरत्रित्रयाद्धीरैः शरीरत्रित्रयाद्धीरैः परं ब्रह्मैव जायते परं ब्रह्मैव जायते। परापरात्मनोरेवम् परापरात्मनोरेवम् युक्त्या सम्भावितैकता युक्त्या सम्भावितैकता। तत्त्वमस्यादिवाक्यै सा तत्त्वमस्यादिवाक्यै सा भागत्यागेन लक्ष्यते भागत्यागेन लक्ष्यते। जगतो यदुपाधानं मायामादाय तामसीम् जगतो यदुपाधानं मायामादाय तामसीम् निमित्तं शुद्धसत्त्वां ताम् निमित्तं शुद्धसत्त्वां ताम् उच्यते ब्रह्म तद्गिरा उच्यते ब्रह्म तद्गिरा। शास्त्रमा आ एक प्रचलित प्रक्रिया अथवा तो प्रचलित पद्धति सुचेनु वन पार्ट सिग्निफाइज द होल। एक अंश है ये आखाना प्रतीक रूपे लेवामां आवे छे अथवा तो आखाना एक अंशनो द्वारा
એના સ્વરૂપનું નિર્દેશ કરવામાં આવે છે. અહીંયા પણ એવું જ કંઈક કરે છે. જે ઈશ્વરની સર્જન શક્તિ છે, જેના દ્વારા નિર્ગુણ નિરાકાર અવિકારી અદ્વિતીય બ્રહ્મ આ જગતનું અનેકતા ભરેલું વિવિધતા ભરેલું સાકાર કાળ મર્યાદિત આવા જગતનું ઉત્પત્તિનું કારણ બને છે. શેના જેવું છે? મેં તમને સમજાવ્યું કે હું અદ્વિતીય છું, હું ક્યાંય ગયો નથી, આવ્યો નથી, એનો મારું ગમનાગમન કોઈ પણ પ્રકારનું થયું નથી, છતાં પણ હું પોતે ચેતન છું, છતાં પણ હું જ ગમનાગમન કરનારો, વિદેશ પહોંચનારો, બીજા અનેક બનનારો, જળ બનનારો બની જાઉં છું. ક્યાં? તો કે મારા સ્વપ્નમાં. મારી પાસે, આપણા સૌ પાસે સ્વપ્નરૂપી સૃષ્ટિનું સર્જન કરવાની એક અચિંત્ય શક્તિ છે, જે હું જેવો છું એનાથી તદ્દન જુદો, જુદા રૂપે મને બનાવી દે છે. જાણે કે જુદા રૂપે હું પ્રગટ થઉં છું, જાણે એટલે એ કેવી સૃષ્ટિ છે? જાણે કે વાળી છે ને. જાણે કે હું દુબઈ ગયો, જાણે કે હું મુંબઈ ગયો, જાણે કે હું અમેરિકા ગયો, જાણે કે હું ગાડી ફેરવું છું, જાણે કે હું દિવસમાં જોઉં છું, જાણે કે હું મારા મિત્રો સાથે વાત કરું છું, જાણે કે મને એક્સિડન્ટ, આ બધું જાણે. એસ ધો એસ ધો એસ ધો, ખરેખર કશું નથી. તો આવી જે સૃષ્ટિ બની મારામાંથી જ બની છે, બહારથી હું કશું લાવ્યો નથી ને બહારથી કોઈએ કશું જ કર્યું નથી, એનો બનાવનાર અને એનું બનાવવા માટેનું ઉપાદાન બધું જ હું છું, એક અદ્વિતીય છું. આવી જાણે કે સૃષ્ટિ બનાવી એટલે કેવું કહેવાય? સર્જન, વિવર્ત સર્જન કહેવાય. ન બન્યું હોવા છતાં પણ એવું ભાસે, અજ્ઞાન કાળમાં એવું દેખાય, જેમ દોરડી સર્પ બની નથી છતાં પણ ભાસે છે, સોના જેવી સાપ હોય એવું લાગે છે. આવું વિવર્ત સર્જન ઉભું કરવાની મારામાં શક્તિ છે. જાણે કે સર્જન આપણે એમ કહીએ, પણ એના કરતા પારિભાષિક શબ્દ છે વિવર્ત સૃષ્ટિ. સ્વસ્વરૂપ અપરિત્યાગેન રૂપાંતર આપત્તિ, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જુદા રૂપે ભાષિત થવું એને વિવર્ત. એ જે સર્જન શક્તિ છે એને પ્રકૃતિ કહેવાય. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વા, કૃતિ એટલે સર્જન, કૃતિ એટલે બનાવેલી વસ્તુ, એને કૃતિ કહે. સર્જનને કૃતિ કહેવાય. કેવી કૃતિ કરી છે? ખૂબ સુંદર કૃતિ બનાવી છે, ખૂબ સુંદર સર્જન બનાવી છે. બને કેમ? સુંદરતા ક્યાં છે? કેવું મહાન બનાવ્યું છે, ખરેખર ન બનાવ્યા વગર એવું બતાવે કે બની ગયું, એટલે અતિ મહાન સર્જન છે. એટલે એટલા માટે જસ્ટ તમારી જાણ માટે કહું તો, દક્ષિણામૂર્તિ ભગવાન જે છે ને, એનું નામ છે દક્ષિણાશ્ચ અમૂર્તશ્ચ. દક્ષિણામૂર્તિ બે શબ્દ છે, દક્ષિણા અમૂર્તિ બંને, એટલે દક્ષિણ શબ્દના બે અર્થ થાય. એક જે દક્ષિણ દિશામાં જુએ છે તે, એટલે દક્ષિણા, દક્ષિણ દિશા તરફ જેની મૂર્તિ છે તે, મોઢું છે તે. દક્ષિણામૂર્તિ ભગવાન હંમેશા દક્ષિણ દિશાને સામી છાતીએ જોતા હોય. એટલે શું? તે વન, અંગ્રેજીમાં કહીએ ને વન હુ ફેસિસ યમા, જે યમરાજની સામે છે, જેમણે યમને જીતી લીધા છે, મૃત્યુંજય છે. દક્ષિણામૂર્તિ, દક્ષિણાદિશી, દક્ષિણ દિશામાં મૂર્તિ છે એમની, મોઢું છે. બીજું દક્ષિણશ્ચ, દક્ષશ્ચ અમૂર્તશ્ચ, બહુ કુશળ કારીગર છે, બહુ કુશળ છે. દક્ષ આપણે ના કહીએ,
માણસ બહુ દક્ષ છે, બહુ કુશળ છે અને પોતે પાછા અમૂર્ત છે. નિરાકાર હોવા છતાં પણ એવું સરસ સર્જન કરી બતાવે છે એટલે એને દક્ષિણામૂર્તિ. એમ મારી જે સૃષ્ટિ છે એ કઈ કલ્પી ના શકાય એવી છે. કોઈ કલ્પી ના શકે કે હું અહીં બેઠા બેઠા દુબઈ પહોંચી ગયો, અહીં બેઠા બેઠા મેં ગાડીઓ ચલાવી ઇમ્પોર્ટેડ બધી, અહીં બેઠા બેઠા મેં ત્યાં દુબઈના રોડની 10 માળની 40 માળની ઇમારતો ઉભી કરી દીધી, અહીં બેઠા બેઠા મેં લાઈટનો ઝગમગાટ કરી નાખી. કેટલું આ કલ્પના. એટલે સર્જન એવું છે કે જે તમે કલ્પી ના શકો, એટલે એને કહેવાય કૃતિ. સર્જન એટલે કૃતિ. અને કેવું છે? પ્રકૃતિ. સર્જન શક્તિને પ્રકૃતિ એટલે કહ્યું કે મનથી પણ કલ્પી ના શકો એવી કૃતિ બનાવી ઈશ્વરે. એક જ તમે એની સર્જનની સામર્થ્ય, સર્જન સામર્થ્યની શક્તિ જુઓ. કેવું સર્જન છે, કેવું સામર્થ્ય છે, શું સામર્થ્ય છે? તો કે રોજ સાંજે આકાશની અંદર જુદા જુદા રંગો વાળું આપણા માટે છત્ર ઉભું થાય છે, જેને કદાચ અંગ્રેજીમાં કહીએ ને ફોલ્સ સીલિંગ. ફોલ્સ સીલિંગ રોજ નવી ઉભી કરે છે. ખરેખર ફોલ્સ જ છે. થોડું ફિઝિક્સ ભણીએ તો ખબર પડે કે ઓપ્ટિકલ ઇલ્યુઝન છે, છત્ર જેવું છે જ નહીં, ગોળ જેવું છે જ નહીં. હોટલોમાં કે બંગલામાં તમે આ ઉભું કરી હોય ફોલ્સ સીલિંગ, તો એક વાર કરો તો 25 વર્ષે બદલાવો, 50 વર્ષે બદલાવીએ. આ તો કેવું એને સર્જન કર્યું છે કે તમારે રોજ નવી ડિઝાઇન, રોજ નવા કલર, અને જ્યારે છે એમાંય પાછા નવા શેડ તમને આપતો જાય. થોડી થોડી વારે સૂર્યાસ્ત થતો જાય એમ નવા શેડ ને નવા કલર તમને મળતા જાય. આવી સૃષ્ટિ એને બનાવી છે. એની જે શક્તિ છે એટલા માટે એને પ્રકૃતિ કહેવાય. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત્. ખૂબ સુંદર, ખૂબ અકલ્પનીય કૃતિ સર્જન કરવાની સામર્થ્ય શક્તિ. એટલે મારી પાસે પણ પ્રકૃતિ છે સ્વપ્ન સર્જવાની. ઈશ્વરની જે પ્રકૃતિ છે એ ભૌતિક જગત સર્જવાની છે. આખું જગત, હું ને તમે, સ્થૂળ શરીર જે આપણે અનુભવીએ છીએ, તે જેને પારિભાષિક ભાષામાં કહેવાય વ્યવહારિક જગત છે. અને હું ને તમે જે સ્વપ્નમાં ઉભું કરીએ એ પ્રાતિભાષિક જગત છે. પ્રાતિભાષિક એટલે શું? એ માત્ર હું જ જોઈ શકું છું. જ્યારે આ જે જગત છે ઇટ ઇઝ અવેલેબલ ફોર પરસેપ્શન એક્સપિરિયન્સ ફોર એવરીબડી. સર્વ માટે ઉપલબ્ધ છે આ જગત. અને એટલો ફરક છે કે જગત હું બનાવું છું તો પ્રકૃતિ મારા કાબુમાં નથી. મારી પ્રકૃતિ મનફાવે એમ બનાવે છે. એનો એટલે આપણને ઉઠીને થાય કે લે આવું સ્વપ્ન ક્યાં આવ્યું, આવો વિચાર ક્યાં આવ્યો, આવું મેં કેમ કર્યું, વગેરે વગેરે. જ્યારે અહીંયા ભગવાનની જે પ્રકૃતિ છે એના વશમાં છે. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય સંભવામી આત્મમાય. મારી પ્રકૃતિ, પ્રકૃતિમ વશીકૃત્ય, ગીતાજીમાં કહે છે ભગવાન, મારી પ્રકૃતિને વશમાં રાખી. એટલે મૂળ વાત પર આવીએ. એ પ્રકૃતિને ઇંગિત કરવા માટે, સમજાવવા માટે એના 3 ભેદ જાણે કે બતાવ્યા કે એનો આ અંશ છે એના દ્વારા આવું થાય, એના આ અંશ દ્વારા આવું થાય, અને એના આ અંશ દ્વારા આવું થાય. જે પ્રકૃતિ છે કેવી છે? સત્વ રજસ અને તમસ ગુણવાળી છે, ત્રિગુણાત્મિકા છે, 3 ગુણવાળી પ્રકૃતિ છે. એટલે ત્રણે એનું સ્વરૂપ છે. એવું નથી એક છે ને બીજું નથી ને બીજું છે ને ત્રીજું, ત્રણે વસ્તુ છે. એમાંથી એકની પ્રધાનતા હોય, બીજાની હોય, ત્રીજાની હોય, ત્યારે એને જાણે જુદા નામ આપ્યા અને જુદું કામ કરે માણસ.
त्रिविध शक्ति है ने, सात्व रजस तमस नी, तो त्रिविध शक्ति ने प्रकृति ने त्रिविध नाम आप जिम्मे का मानस हो ऑफिस में जाए अथवा तो एनी पासे ये शक्ति जैसे नी एनी संस्था चलावानी एनी ऑफिस चलावानी एनो धंधो करवानो एने शौक होय पाइपलाइन चलावानो ने पायलट बनी जाए तो एनी पायलट शक्ति बाहर सर्जन करवानी एवी रीते अहींया त्रण देने के ने द थ्री पार्ट जो श्लोक में शू कहे छे जगतो यदुपादानम मायाम आदाय तामसी ओके निमित्तम शुद्ध सत्वाम ताम उच्यते ब्रह्म तद्विरा जरे सत्व प्रधान प्रकृति हो सत्व प्रधान प्रकृति ने आधार धारण करीने ईश्वर रे ब्रह्म शु बने छे जगत नु निमित्त कारण बने सत्व ज्ञान नु प्रतीक छे निमित्त बने ये जारे तमस प्रधान प्रकृति ने धारण करे तमस प्रधान प्रकृति ने प्रकट करे तमस प्रधान प्रकृति ने चेतनवंती बनावे कामे लगाड़े त्यारे ये शु बने से जगत नु उपादान कारण बने से प्रकृति ना पार्ट नी बात सर्जन शक्ति ब्रह्मनी छे सर्जन शक्ति जे मारी छे स्वप्न नी ब्रह्मनी जे सर्जन शक्ति जे त्रिगुणात्मक छे त्रण गुण वाली छे ए त्रिगुणात्मक सर्जन शक्ति मा जारे सत्वनी प्रधानता वाली प्रकृति ने जारे चेतनवंती बनावे आवाहन करे कामे लगाड़े त्यारे शु थाय ए ब्रह्म जगत नो उपादान अरे निमित्त कारण बने अने जारे तमस प्रधान प्रकृति ने चेतनवंती बनावे कामे लगाड़े predominantly tamasic prakriti is activated predominantly tamasic prakriti is starts functioning kake to prakriti to jad chhe sarjan shakti to jad chhe e mara e chetan par avlambit chhe etle je mari sapna bar sapna ni srushti sarjan karvani shakti je chhe e mara par avlambit chhe hu ene banav chetan tyare kame lage एम ईश्वर पण एनी प्रकृतिना तमस अंश ने तमस प्रधान वाली प्रकृति ने जारे कामे लगाड़े त्यारे एसु बने छे जगत नो उपादान बने छे एटले जे ब्रह्म छे ए एनी प्रकृति ने चेतनवंती बनावे त्यारे आपणे एने ईश्वर कहीए छे त्यारे आपणे एने सगुण कहीए छे सगुण ब्रह्म कहीए छे अने ए सगुण ब्रह्म जारे सत्व प्रधान प्रकृति ने चेतनवंती बनावे एने कामे प्रवृत्त करे एने ए प्रकृति ने ए प्रकृति द्वारा प्रकृति चेतनवंती थाय कामे लागी जाए त्यारे सत्व प्रधान लागे त्यारे ईश्वर शु बने छे निमित्त कारण बने छे अने ए ज ईश्वर शु बने छे उपादान कारण बने जारे तमस प्रधान प्रकृति ने एक कामे लगाड़े त्यारे जरा फरी समझो आ खूब अगत्यनु वाक्य छे अने हुं फरी बोलू छु ब्रह्मा एनी प्रकृति ने चेतनवंती बनावे ए अव्यक्त रूपे रहेली छे एनामां प्रच्छन्न रूपे रहेली छे एनामां जे मारामां प्रच्छन्न रूपे मारी स्वप्न सर्जन शक्ति रहेली छे तेम ए सर्जन शक्ति ने ईश्वर जारे चेतनवंती बनावे त्यारे ब्रह्म चेतन करे ने प्रगट करे त्यारे ब्रह्म ने आपणे सगुण ईश्वर कहीए छे एने माया शक्ति पण कहेवामां आवे ओके सगुण एटले माया थी भगवान नी माया आपणे करा करीए ए सगुण ब्रह्म नु प्रागट्य थयुं जाणे के एनी अभिव्यक्ति थी हवे आ संदर्भमां हुं कया करुं
सगुण ने निर्गुण नी अंदर कोई ज फरक नथी। समझाई से हवे तमने, जे परम ब्रह्म स्वरूप थी निर्गुण छे ए जारे पोतानी सर्जन शक्ति ने चेतनवंती बनावे कामे लगाड़े अव्यक्त ने व्यक्त करे त्यारे एने शू कहेवाय छे, सगुण ब्रह्म नु टाइटल मळे छे अथवा तो ईश्वर कहेवाय छे। जेम प्लेन चलावानी शक्ति ने कामे लगाड़े त्यारे एने पायलट एनामां छे पेला माणस पण अव्यक्त रूपे रहेली छे प्रच्छन्न रूपे रहेली छे ए ईश्वर। એટલે આપણે એને માયાવી કહીએ, માયા શક્તિ વાળો કહીએ વગેરે। એ માયા શક્તિ કેવી છે? પ્રકૃતિ જેને હવે આપણે માયા કહીશું એ ત્રિગુણાત્મક છે, એ માયા ત્રણ ગુણો વાળી છે। એ ત્રણ ગુણો વાળી હોવાને લીધે એનો એક પાર્ટ, એનો એક અંશ, માત્ર એની પ્રધાનતા હોય એવું અંશ જ્યારે ચેતનવંતી બનાવે ત્યારે શું થાય છે? ઈશ્વર જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ બને છે। સમજ્યા? એ જગતનો નિમિત્ત અને ઉપાદાન કારણ બને છે। સત્વ પ્રધાન માયા હોય એને લગાડીને કામ કરે ત્યારે શું બને છે? જગતનું નિમિત્ત કારણ બને છે। અને તમો પ્રધાન માયાને પ્રવૃત્ત કરે, ચેતનવંતી બનાવે, કામે લગાડે એના અને અવ્યક્ત વ્યક્ત કરે ત્યારે જગતનો ઉપાદાન કારણ બને છે। એટલે આપણે કહીએ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ। પણ કારણપણું ધ સ્ટેટસ ઓફ બીંગ કોઝ એ અભિન્ન હોય કે ભિન્ન હોય, આયુ ક્યાંથી? પેલી માયા, માયા શક્તિ ને જેમ મારામાં સ્વપ્ન નું સ્વપ્ન જગતનું ઉપાદાન કારણ પણ નિમિત્ત કારણ પણ આયુ ક્યાંથી? તો કે મારી પેલી સર્જન શક્તિ ને લીધે, નહીં તો હું નથી, સૃષ્ટિ પણ નથી ને। એટલે જે મારું સર્જક પણ છે એ કેવું છે? ઇન્સિડેન્ટલ છે, નૈમિત્તિક છે। શેની નિમિત્તતાને લીધે છે? માયા શક્તિને લીધે। માયા કેવી છે? તો કે મિથ્યા છે। એટલે આખું સ્ટેટસ આવું ભગવાન એટલે બ્રહ્માનું જગત ઉત્પત્તિ સ્થિતિ લય કરતા પણ આખું મિથ્યા છે, એ શક્તિને લીધે છે પણ એનું સ્વરૂપ નથી। ખ્યાલ એને સ્વરૂપ તો આખો દિવસ એ ધંધો નથી, જેમ આખો દાડો સ્વપ્ન નથી બનાવ્યા કરતા, એ સ્વરૂપગત નથી। જે સ્વરૂપગત ન હોય એને મિથ્યા એને આપણે કહી શકીએ। એનું સ્વરૂપત જગતનો ઉત્પત્તિ સ્થિતિ લય કરતા નથી, કેમ કે માયાની નિમિત્તતાને લીધા આવ્યું છે, પ્રકૃતિની નિમિત્તતાને લીધા આવ્યું છે। અને જે પ્રકૃતિ છે, જે સર્જન શક્તિ છે, જેને આપણે માયા કહીએ છીએ, કે માયા કેવી છે? મિથ્યા છે। એટલે ઈશ્વરપણું પણ મિથ્યા છે, સગુણપણું પણ અથવા તો કહીએ ઔપચારિક છે, ફિગરેટિવ છે, માયાને લીધે સગુણ બને છે। અને એમાં પછી આગળ વેરિએશન કેટલાય ચાલે, માયાને લીધે સર્જક બને ને એમાં પાછું પોતે અવતાર ધારણ કરે, રામ બને, કૃષ્ણ બને, ગણપતિ બને, હનુમાન બને, બધું બને। એટલે જયારે તમે કથા વાંચો કે કથા સાંભળો રામાયણ નું, તો રામ બન્યા હોય પણ રામ માટે કે રામો રામ અવિકારી અનાશી અચલ બ્રહ્મ એવું બધું બોલે તુલસી અવધી ભાષામાં, મને આવડતું નથી, પણ એને વર્ણન કરે રામ કોણ છે? તો કે અવિનાશી અવિકારી બ્રહ્મ છે। પેલા વશિષ્ઠજી વાલ્મીકીજી જયારે રામચંદ્રજીને લેવા આવ્યા ત્યારે દશરથજી ના પાડતા હતા, નાના મારો નાનો લાલો છે, મારો દીકરો છે, હજુ લવર મૂછ્યો છે, એનું શું થાય ને વગેરે। ત્યારે સમજાવે છે કે તું ઓળખતો નથી, આ તો આ છે જગત કારણ બ્રહ્મ છે, માયા પતિ છે, પતિ એટલે ખરેખર હસબન્ડ નથી, ઓકે
खरेखर पति होत तो पी शू थात के घर में झगड़ा थता होत माया जोड़े। प्रकृति पति एटले एनो स्वामी प्रकृति नो मालिक ए अर्थ में जे एमनी सर्जन शक्ति छे एना मालिक ना अर्थ में पति पण ए आवु बधु के पण ए पति पण नथी स्वरूप थी शू छे स्वरूपगत रीते अविनाशी अजर अमर ब्रह्म आवु बधु बोले अजर अमर छे। फरी एक वार पाकू करो जरा सूक्ष्म छे अने अघरू नथी पण जरा समझो बराबर तो बधु आ एक समझो तो एवरीथिंग विल फॉल इन इट्स ओन प्लेस बधु यथार्थ स्थाने आवी जशे। ब्रह्मा पोते ने जरा ध्यान थी सांभळो लखवाने बदले एक वार समझी जशो तो पछी लखी शकशो तमारा शब्दों में। ब्रह्मा पोते निर्गुण निराकार अद्वितीय अविनाशी छे पूर्ण छे क्यांय जवानुं नथी क्यांय आवतुं नथी फरी। ब्रह्मा पोते अद्वितीय परिपूर्ण सत्यम ज्ञानम अनंतम ए एवी सृष्टि नो कारक बने छे कि जे एना स्वरूप थी तद्दन विरुद्ध हो एवुं लागे विकारी छे पोते अविकारी छे पोते अद्वितीय छे सृष्टि सद्वितीय छे पोते चेतन छे तो आ जड़ अने चेतन बन्ने बनावीने उभुं रहे छे पोते कई गमनागमन करतु नथी तो गमनागमन वाली वगैरह वगैरह केटलाय विरुद्धता छे। आवुं सर्जन क्यारे थाय ज्यारे सर्जक पासे एवी अचिंत्य शक्ति होय जेना द्वारा ए विवर्त सर्जन थाय जेम के हूँ मारू स्वप हूँ क्या गयो नथी हूँ एक छू छता पण बे बनू छू हूँ चेतन छू छता पण जड़ बनू छू। घणा लोगो जुए आवु के हूँ जीवतो छू छताय मारी ठाटडी निकली मारू मरण थई गयु जुए आवु लने भय लागे एटले हूँ मर्यो नथी केम आवु स्वप्न आयु एटले पछी आवे हे स्वामीजी हूँ मरी जईश वगैरे वगैरे ए આવું સ્વપ્ન ક્યારે આવે જયારે મારી પાસે એવી અચિંત્ય શક્તિ છે જેને લીધે વિવર્ત સર્જન થયું કેવું ન બન્યું હોવા છતાં પણ બન્યું એ રીતે બ્રહ્મની આ સર્જન શક્તિ વિવર્ત છે જેને પ્રકૃતિ કહી અથવા તો માયા હવે એ પ્રકૃતિ કે માયા ત્રિગુણાત્મક છે ત્રણ ગુણ વાળી છે सत्व रजस अने तमस वाली सत्वनी प्रधानता वाली प्रकृति ने चेतनवंती बनावे प्रगट करे एना एना द्वारा सृष्टि रचवानुं काम करे त्यारे ए ब्रह्म जेने आपणे ईश्वर कह्युं ते शुं बने छे निमित्त कारण इंटेलिजेंट कॉज तमोगुण प्रधान वाली प्रकृति तमसनी प्रधानता वाली प्रकृति ने જ્યારે એ ચેતનવંતી બનાવે કામે લગાડે પ્રગટ કરે એનો ઉપયોગ સૃષ્ટિ કરે ત્યારે શું બને ઉપાદાન કારણ પોતે આમ તો તમે એક બંને વાક્ય સાચા છે જરા સમજો ખરેખર તો પ્રકૃતિ છે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ તો પ્રકૃતિ ચેતનવંતી કોણે બનાવી એ તો એ કરે ત્યારે થાય છે ને ઈશ્વરે એટલે ઈશ્વર પણ નૈમિત્તિક ઉપાદાન કારણપણું અને નિમિત્ત કારણપણું કહેવામાં આવે છે નૈમિત્તિક નહીં પણ એનો પારિભાષિક શબ્દ છે ઔપાધિક ઉપાધિને લીધે માયારૂપી ઉપાધિને લીધે એ આવો બને છે એટલે કે છે જગત યદ ઉપાદાનમ ઓકે જગતના ઉપાદાન કારણ પણ જગતનું કોનું તો કે બ્રહ્મનું કોનું તો કે ઈશ્વરનું આખરે તો બ્રહ્મનું જ છે પણ એને ઈશ્વરનું કહી શકાય એટલે કે છે
કે જ્યારે બ્રહ્મ અથવા તો જ્યારે ઈશ્વર તમો ગુણ પ્રધાન પ્રકૃતિ રૂપી ને ઉપાધિને લઈને જગતનું ઉપાદાન કારણ બને છે, તમો ગુણ પ્રધાન પ્રકૃતિને લીધે એ ઉપાદાન કારણ છે, અને જ્યારે સત્વ પ્રધાન પ્રકૃતિ હોય એને લીધે એ નિમિત્ત કારણ બને છે. તમો ગુણ એ સાત્વિકતા, અરે સત્વ ગુણ એ જ્ઞાનનું પ્રતીક છે, તમસ એ જડતાનું પ્રતીક છે, એટલે બરાબર છે. મટીરિયલ હંમેશા એવું હોય, એટલે તમોગુણ પ્રધાન પ્રકૃતિ દ્વારા ઈશ્વર નિમિત્ત અરે ઉપાદાન કારણ બને છે, અને સત્વગુણ પ્રધાન પ્રકૃતિ દ્વારા એ ઈશ્વર નિમિત્ત કારણ બને છે. નિમિત્તમ શુદ્ધ સત્વામ તામ ઉચ્યતે બ્રહ્મ તદ્ગિરા. શુદ્ધ સત્વ વાળી પ્રકૃતિને લીધે ઈશ્વર નિમિત્ત કારણ થાય છે, એને એવું કહેવામાં આવે છે બ્રહ્મ તદ્ગિરા. બ્રહ્મને એ કહે છે તત્ શબ્દ દ્વારા. તદ્ગિરા એટલે હવે તત્વમસી મહાવાક્યનું વિશ્લેષણ ચાલુ થાય છે. તત્વમસી એટલે તત શબ્દ દ્વારા કોણ કહેવામાં આવે છે? તો કે ઈશ્વર. કયો ઈશ્વર? કે જે જગતનું કારણ છે. કેવું કારણ છે? તો કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ કેવી રીતે એવું બન્યો? તો કે શુદ્ધ સત્વ પ્રકૃતિને લીધે નિમિત્ત કારણ બન્યો, અને તમો પ્રધાન પ્રકૃતિને લીધે એ ઉપાદાન કારણ બન્યો. એઝ ધો, જાણે કે મારા સ્વપ્નનો હું નિમિત્ત કારણ બન્યો અને ઉપાદાન કારણ બની જે ગણો તે. એ પણ કેવું છે? જાણે કે ખરેખર બન્યું નથી, કારણ કે ખરેખર કઈ સૃષ્ટિ થઈ જ નથી. સમજાય છે હવે હું શું કહું છું? તમને લોકોને સમજાય છે આ શું કહ્યું? એ આમ માથું સંભળાય તો ના, તો આમ માથું આમ કે આમ તો હલાવો, બોલવા ના આપશે, પણ માથું હલાવવા ના નથી. આમ કામ હોય તો આખું શરીર હાલી નાગા પાછા થઈ જાવ છો, બે વાર ઉભા થઈને કઈ કામ કરી આવો તમે, એ મને દેખાય છે, પણ માથું તો હલાવો, હું પૂછું છું. ઓકે, આ છે ને આ ઓનલાઈન ક્લાસમાં મને આ જ તકલીફ થાય છે, મને મજા જ નથી આવતી. હવે શું કરે કે બાબા બન્યા હોય તો હિન્દી બોલના પડતા હે, કોવિડ થયા હવે તો ઓનલાઈન લેના પડતા. I am not comfortable. Anyway, છતાંય ચાલો આગળ. હવે તત્વમસી મહાવાક્યનું વિશ્લેષણ છે, એટલે કે છે કે તત્, જ્યારે શબ્દ ફરીવાર ઊંધે જઈ, તત્ શબ્દનો વાચ્યાર્થ, તત શબ્દ દ્વારા કોણ કહીએ છે? ઈશ્વર. કોણ ઈશ્વર? તો કે અભિન્ન નિમિત્ત ઉપા, જે જગતનું કારણ છે, ઉત્પત્તિ સ્થિતિ લય કરતા છે, જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અચ્છા, કે છે કેવી રીતે બન્યો? તો કે માયાને લીધે. કયાથી? તો કે તમસ પ્રધાન માયાની લીધે ઉપાદાન કારણ કહેવાયો, એને ઉપાધિક લાગ્યું, અને સત્વ પ્રધાન માયાને લીધે એ નિમિત્ત કારણ. પણ યાદ રાખો, કેવું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે? વિવર્ત. ખરેખર નથી બનાવ્યું. કેવું છે? વિવર્ત. ભગવાન ઘઉંની લોટ લઈને પછી રોટલા ઘડ્યા, એમ આપણને બધાને ઘડ્યા નથી. જેમ સ્વપ્નમાં હું ઘડું છું બધા, મેં કઈ ઘડતર કર્યું નથી, મારે કોઈ સાધનની જરૂર નથી, મારે કોઈ સ્થાન, જેમ કુંભારને ચાકડો જોઈએ, દંડો જોઈએ, પાણી જોઈએ, હાથ જોઈએ, બધું જોઈએ, આપણે કઈ જોઈએ જ નહીં. એમને કુંભારને આખી હાથ પેઢી ઉભી કરી નાખીએ આપણે સ્વપ્નની અંદર. એટલે મૂળ વાત પર આવીએ, ઈશ્વર આ માયા શક્તિના ગુણની પ્રધાનતાને લીધે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણપણાને પામ્યો, ગેઇન્ડ સ્ટેટસ, ઔપાધિક પદ મળ્યું. શું? કે આ ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ છે.
अच्छा अने ए जारे तत्वसी महावाक्य में तत् एवं कहेवामां आवे त्यारे आपणे आने उल्लेखित करीए छीए। तत्ताम उच्यते तद्गिरा। तद्गिरा मीन्स गिरा एटले वाणी अने गिरा एटले शब्द पण। तद शब्द वडे बाय द वर्ड तत् ये आवुं कहेवामां आवे छे। बाय द वर्ड द शब्द वर्ड तत् denotes Ishvara, who is abhinna nimitta upadana karanam, and he gains the status of upadana karanam because he wields the tamopradhan maya, and he gains the status of nimitta karanam because he wields satta pradhan maya. Satta pradhan maya ne lide nimitta karan pano तमस प्रधान विशुद्ध सत्व के तम प्रधान माया ने लीधे उपादान कारण ए अभिन्न निमित्त उपादान कारण से जे आखा जगत नु एने तत् पद द्वारा कहेवामां आव्यो छे। तत् क्या तत्वमसी महावाक्य मां त्वम शब्द नो शु वाच्यार्थ छे। त्वम शब्द द्वारा शु कहेवामां आव्युं छे एनुं वर्णन हवे करे छे। 45 वस्तु जो यदा मलिनसत्त्वां ताम यदा मलिनसत्त्वां ताम काम कर्मादि दूषिताम आदत्ते तत्परं ब्रह्म त्वं पदेन तदोच्यते यदा मलिनसत्त्वां ताम कामकर्मादि दूषिताम यदा मलिनसत्त्वां ताम कामकर्मादि दूषिताम आदत्ते तत्परं ब्रह्म त्वं पदेन तदोच्यते आदत्ते तत्परं ब्रह्म त्वं पदेन तदोच्यते। हवे माया नु मलिन सत्व जारे ग्रहण करे मलिन सत्व ने जारे प्रकट करे मलिन एटले शु कंटामिनेटेड ओके मलिन एटले इम्प्योर अशुद्ध सत्व। सेनी अशुद्धि लागी छे सेनी मलिनता छे काम कर्मादि दूषिताम नो काम एटले इच्छा तृष्णा ने कर्म इत्यादि थी दूषित थयेला मलिन सत्व इत्यादि थी कंटामिनेटेड बगाड़ेलू एमा 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 बगड़ेलू मलिन सत्व वाळू जरे प्रकृति होय त्यारे एज ब्रह्म ने जारे आदत्ते जारे धारण करे छे मलिन सत्व वाली उपाधि ने धारण करे छे प्रगट करे छे चेतनवंती बनावे छे अथवा तो मलिन सत्व वाली माया एनी उपाधि रूपे होय छे त्यारे सेने लीधे मलिन सत्वता आवी तो के काम अने कर्म ने वगैरे थी काम कर्मादि दूषितम काम कर्म वत्यादि थी ए दूषित थयेलू छे। क्रोध लोभ मोह बधु आवी काम कर्म राग द्वेषादि दूषिता वगैरह कही सकते अथवा तो जेने कहे ने आ बधी इच्छाओ थी दूषित ईर्षा वगैरे यू नो आ बधी एनाथी दूषित बधुज आवी गयो एक्चुअली काम अने कर्म को एटले एनु प्रतीक छे आ बधानु एनाथी दूषित थयेली मलिन सत्व वाली प्रकृति ने जारे ब्रह्म धारण करे जारे ए ब्रह्म चेतन बंतु बनावे जारे ए प्रकृति ने प्रकट करे त्यारे ब्रह्म ने तारे परम ब्रह्म ने शु कहेवामां आवे छे अपनी भाषा में कहो तो जीव
अथवा तो त्वम पदेन तदोच्यते, त्वम पद द्वारा एने कहेवामां, त्वम पद नो वाच्यार्थ तत्त्वमसीमा, त्वम पद नो वाच्यार्थ शू छे, मलिन सत्व प्रधान प्रकृति ने औपाधिक रूपे धारण करनार परम ब्रह्म, एने आपणे जीव कही। एटले अर्थ शू थयो, हूँ कोण छू? आम तुम पूछे तो के परम ब्रह्म छू, केव परम ब्रह्म, मलिन सत्व वाली प्रकृति थी उपयुक्त, जाने के नो आधार लीधो छे मैं, एवु हूँ परम ब्रह्म छु, मलिन सत्व वाली। सेना थी मलिन छे, दूषित छे, तो के काम कर्मादि दूषित, सत्व तो छे पण ढंकायेलू छे, सत्व तो छे पण ए जाने बगड़ेलू छे, दोषयुक्त छे, मेलयुक्त छे, कचरायुक्त छे, काम कर। एटले शू, ज्ञान छे पण आनाथी ढंकायेलू छे। एटले शू, सत्व छे એટલે ખબર છે હું છું, જ્ઞાન છે, અહમ અસ્મી અહમ ભાવી ઇતિ જાના, હું છું એવું ખબર છે, પણ મલિન સત્વ છે એટલે કામ કર્મ થી દૂષિત છે, એટલે અવિદ્યા થી દૂષિત છે, એટલે હું કોણ છું? તો કે જેઠાલાલ। એટલે કોણ? જેઠાલાલ, ચંપકલાલ, ગીડા। એટલે કોણ? તો કે ટપુડાના પપ્પા, સિરિયલ કઈક આવે છે જેઠો, શું કહ્યું છે ખબર, નામ ભૂલી ગયો પણ સિરિયલ કોક વાર મેં સામ જોયા છે એપિસોડ, ટપુડાનો પપ્પો જેઠાલાલ, એ મલિનતા કામ કર્માદી દૂષિત, પણ સત્વ ને લીધે અહમ અસ્મી અહમ ભામી, હું છું એવું મને ખબર છે, એના માટે મારે કશાની જરૂર નથી, આમ બધું પૂછવું પડે, પણ તમે છો કે નહીં ત્યાં, ઉભારો પૂછીને કહું, એવું પૂછવું ના પડે, પૂછીને બીજું બધું કેવું પડે, પણ હું છું કે નહીં એના માટે પૂછવાની જરૂર નથી, મળશો કે નહીં એના માટે પૂછવું પડે, હું પછી તમને મળીશ કે નહીં મળું એને જરા પૂછી લઉં અને પછી તમને કહું, પણ છું એ તો ખબર છે। એટલે ત્વમ પદ એ કોણ છે? પરમ બ્રહ્મ છે। તત્પદ પણ કોણ છે? જેને આપણે ઈશ્વર કહો એ પણ કોણ છે? પરમ બ્રહ્મ છે। તો એને કઈ ઉપાધિ ધારણ કરી છે? સત્વ પ્રધાન, વિશુદ્ધ સત્વ ઉપાધિ અને તમસ પ્રધાન બે ઉપાધિ છે, જેને લીધે એ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બને છે, અને હું કેવો છું? એ હું પરમ બ્રહ્મ છું, પણ તમો જે સત્વ મલિન સત્વ વાળી ઉપાધિ છે મારી, અને કામ કર્મ થી દૂષિત થયેલી છે, બગડેલી છે, એમાં એમાં કચરો છે, કામ કર્મનો દોષ છે, મેલ છે, મળ છે, એટલે હું શું બનું છું? જીવ। શુદ્ધ સત્વ અને તમસ પ્રધાન ને લીધે બ્રહ્મ ઈશ્વર બને છે, અને મલિન સત્વ પ્રકૃતિ ને લીધે પરમ બ્રહ્મ શું બને છે? જીવ બને। પ્રકૃતિ માત્ર ઔપાધિક છે, એટલે એનું ઈશ્વરપણું પણ ઔપાધિક છે, અને મારું જીવપણું પણ ઔપાધિક છે। હવે એને બદલે એવું કહી શકાય, પરમ બ્રહ્મનું ઈશ્વરપણું પણ ઔપાધિક છે, અને એ જ પરમ બ્રહ્મનું જીવપણું પણ ઔપાધિક છે। ઔપાધિક એટલે શું? ઉપાધિ ને લીધે। ઉપાધિ કોને કહેવાય? જેના એકના હોવા માત્રથી બીજામાં ફેરફાર આવતો દેખાય,
एना उपाधि एक वस्तु ना होवा मात्र थी बीजा मा फेरफार आवतो देखा जे मैं स्वप्न बनायु स्वप्न मा हूं हरयो फरयो सुखी थयो दुखी थयो अनुभव कर्या मारा मा जे फेरफार आवतो आयो ए खरेखर आयो नथी आवतो देखाय छे कोने लीधे छे मारी सर्जन शक्ति ने पण केवी कहेवाय औपाधिक एना होवा मात्र थी स्वप्न उभू थई गयो अने जेमा मने आवु लाग्यु एने उपाधि कहेवाय उपाधि उप एटले समीपे स्थित्वा स्वगुणान आदत्ते बाजूमा रहेवा मात्र थी एना होवा मात्र थी बीजी वस्तु में परिवर्तन आव्यु होय एवु भास थाय जासूद नु पुष्प लाल रंग नु देशी जासूद नु पुष्प ए स्फटिक नी उपाधि बने छे स्फटिक ने कोई रंग नहीं पण जासूद ना होवा मात्र थी देशी जासूद मारे केवु पड़े करुणता आज एटली बधी थई गई छे देखाड़ा नहीं अपने त्या आश्रम में देशी जासूद छे लाल तमे जोया छे आजना श्रृंगार में भगवान ना आजना श्रृंगार जोशो तो देखाशे ए छोड़ मळता नथी दर्शन बधा हाइब्रिड करेला पीला लाल टपका वाला गुलाबी वच्चे लाल आ गुलाबी एवा वाला जासूद जो एटला ओरिजिनल जासूद नहीं मिलता लुप्त जाने के थवाना होय ने एवू लागे एवी फूलोनी बेहतरण वेराइटी छे के आपणे मळती नथी मळे एटले अमे जत्थाबंधना भावे खरीदी लईए माताजी उपाड लावे के मूळ मळ्या के पांच दस वर्षे तो एनू आयुष्य खलास थवानू जवाना बधुं आ देखाड़ो करवो फेशन करवी सारू करवू इन द प्रोसेस आपणे मूळ ने खोई बेस આ બધી વનસ્પતિ લેવલે આવી ગયું છે ફળ લેવલે પણ આવી ગયું છે મૂળ ફળ મળતા જ નથી અમુકની કલમ દેશી આંબા તમારે ગોતવા જવા પડે જૂના જે હતા દેશી આંબા ખેતરના શેઢે એ મળે નહીં આજ એની વે કમિંગ બેક ટુ ધીસ એ ઔપાધિ કહેવાય એટલે પરબ્રહ્મનું ઈશ્વરપણું ઔપાધિક છે શેની ઉપાધિ એટલે ઉપાધિ ને લીધે છે કઈ ઉપાધિ ને લીધે માયા ને લીધે માયા ના કહ્યા લીધે કે શુદ્ધ સત્વ વિશુદ્ધ સત્વ અને તમસ પ્રધાન ઉપાધિ ને લીધે શું બને છે માયાવી જગત કરતા ઉત્પત્તિ કરતા સ્થિતિ કરતા અને જ બ્રહ્મ મલિન સત્વ વાળી ઉપાધિ ને લીધે એને બનાવેલા સર્જનમાં જીવ બની જાય છે જેનું ઉપાદાન છે પોતે જ છે એમાં એ જીવ બને છે એઝ અ સેપરેટ એન્ટિટી સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ જે મારા સ્વપ્નમાં હું પોતે એક જીવ બની જાઉં છું મારા મિત્રો મેં બનાવ્યા મારા ઓળખીતા પાળખીતા બનાવ્યા આખો સમાજ બનાવ્યો રસ્તે જતો ગાડીઓ લોકો બધા બનાવ્યા અહીં સૂતો તો અને પહોંચી ગયો અમેરિકામાં ગાડી ફેરવતો અને અમેરિકામાં ગાડી ફેરવતા ફેરવતા એની ઓફિસમાં કામ કરનારો પટાવાળો કાંજી દેખાય એમાંથી પ્રશ્ન થયો કે કાંજી અહીંયા ક્યાંથી કાંજી જેઠા એ પોતે જ છે એ જ પરમ બ્રહ્મ હું એટલે હું આપણે પરબ્રહ્મ કે જે આખા સ્વપ્નનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એ જુદા જુદા ઇન્ડિવિજ્યુઅલ જુદા જુદા જીવ રૂપે પ્રગટ થાય છે શેને લીધે તો કે કામ કર્માદિ દૂષિતામ મલિન સત્વામ તામ આદાય કામ કર્મથી કલુષિત થયેલી મલિન સત્વને ધારણ કરે એ પ્રકૃતિને લીધે એની ઔપાધિકતા ને મલિન સત્વ રૂપી પ્રકૃતિ જયારે ઉપાધિ રૂપે હોય
त्यारे ए ब्रह्म शु बने छे जीव बने छे आदत्ते धारण करे प्रकट करे कामे लगाड़े कौन तत् परम ब्रह्मा ए परम ब्रह्मा दैट मीन द वेरी सेम ब्रह्मन हु अज्यूम्स द रोल ऑफ ईश्वर ए परम ब्रह्म जे ईश्वर नो रोल के ईश्वर पणाने धारण करे छे एज ब्रह्म जीव बने छे जेम आपड़ा जेव जे स्वप्न ना दृष्टिकोण थी मारी जात नो परब्रह्म कहू तो ए परब्रह्म जे ईश्वर जे स्वप्न नो उत्पत्ति स्थिति लय करता हूं एज स्वप्न ना विविध जीव रूपता ने धारण करे जाने के धारण करे ले खरेखर बनतो नथी पर जाने के एनु विविध जीव रूपे बनवू ए केवू छे औपाधिक छे स्वरूपगत नथी अने केवो जीव जीव कोने केवाय जीव अने केवाय जे नित्य दुखी होय जे हमेशा दुखी होय अने मात्र दुखी ना होय ए बीजा घणा तो एवा पावरफुल जीव होय आजूबाजू वाला घणा ने दुखी करे અને તમને કઈ ખબર નથી પડતી હું કેટલું બેઠું છું મારી કોઈને કિંમત નથી મેં આખી જિંદગી ઘસી કાઢી એલા પણ કઈ જિંદગી ને કયું ઘસવાનું લોકો જયારે પોતાની જાતની એક દીનતા પ્રગટ કરે મેં કેટલું કર્યું હું જ બધું કરું છું હું હવે કરી કરીને થાકી ગયો થાકી ગઈ વગેરે એલા પણ ક્યાં કરવાનું છે કોણે કર્યું છે સી એટલું યાદ રાખો દૈન્ય ભાવ દુખી ભાવ ઇઝ પ્યોરલી ઇગ્નોરન્સ અવિવેક મૂળત અને વ્યવહારમાં એવું તો જે દૈન્યતા છે વ્યવહારિક કે અણસમજની સબ્જેક્ટિવિટીને લીધે છે વ્યક્તિગત દ્રષ્ટિને લીધે છે વ્યક્તિગત મૂલ્યો વ્યક્તિગત અપેક્ષાઓ વ્યક્તિગત આદર્શો વ્યક્તિગત જીવન રીતિ ઓલ ધેટ કમ્સ સબ્જેક્ટિવિટીને લીધે છે બની શકે છે કે વ્યવહારમાં એ માણસ અયોગ્ય હોય કે ખરાબ હોય કે અણસમજુ હોય કે અસંવેદનશીલ હોય કે તમને હેરાન કરતા હોય હાલો બની શકે છે એ જાણી જોઈને કરે કે મૂર્ખામીથી આઈધર વે પણ તમે તમારી જાતને એમાં મૂકો છો ને વ્યક્તિગત દ્રષ્ટિથી એટલે દુઃખી થાવ છો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ હવે જે છે આમ છે હવે હાલો આગળ અને કાં તો છૂટા પડી જાય જય સ્વામિનારાયણ પતી ગઈ વાત એ કરવું નહીં અને કકળાટ ચાલુ રાખો સબ્જેક્ટિવિટી વ્યવહારિક સ્તરે ઇઝ અ કોઝ એન્ડ સેલ્ફ ઇગ્નોરન્સ ઇઝ ધ કોઝ એટ અ ફંડામેન્ટલ લેવલ મૂળભૂત રીતે અજ્ઞાન કારણ છે મલિન સત્વ કામ કર્માદિ દૂષિતા અને ખાલી વ્યવહારિક સ્તરે યોગ શાસ્ત્રમાં આપણામાં એક ઓબ્જેક્ટિવિટી જો આવી જાય તો ઘણું બધું નીકળી જાય અને ઓબ્જેક્ટિવિટી ના આવે તો કોકનું તો કયું માનીએ માણસો પોતાના મંતવ્યમાં પોતાની દ્રષ્ટિકોણમાં પોતાના જીવન મૂલ્યમાં પોતાના આદર્શોમાં પોતાની જીવન રીતિમાં એટલા આગ્રહી બની જાય છે કોઈ એમને કહી જ ના શકે એટલે તલવાર નીકળી જ જાય ફટાક કરતો સ્વામી દયાનજી કહે ને નિંજા એટલે જાપનીઝ ફાઈટર જામ તલવાર લઈને આવી જાય કટાકટ કટાકટ હાલતું જોય હાયલા જ કરે વાય ધીસ એક્સેપ્ટ ધીસ ઇઝ માય લાઈફ ઇઝ ફૂલ સ્ટોપ ઈશ્વર અને પછી બાકી હોય તો ઈશ્વર ને કહો છે ભગવાન ને ગણો છે
હું આટલું સારી છું, આટલું સારું તો મને જ આવું દુઃખ આપે, એવું પછી બધાય કે ઈશ્વરને પ્રશ્ન થાય કે હારું ખરાબ કોણ છે, હું જ રહ્યો હવે, બધા હારી સૌરાષ્ટ્રની ભાષામાં કે બધાય પોતાની જાતના હારા હારા ગણે તો ખરાબ છે કોણ, હું જ ખરાબ લાગુ છું કે મને બધા હારા આવા લાગે, ઈશ્વરને કોસે, નસીબને કોસે, બીજાને કોસે, અરે વોટ ઇઝ ધીસ. એક યાદ રાખો, તમે સૌ તમારા માટે આ સ્પેશિયલ છે, ગમે તેવી પરિસ્થિતિ આ ભણવાનું મળ્યું ને એ અમૂલ્ય છે, ઇટ ઇઝ વેલ્યુલેસ. શું તમે શું મેળવવા તમે પ્રયત્ન કરી રહ્યા છો? યુ આર વર્કિંગ ફોર ઇન્ફિનિટી, પૂર્ણતા. હવે પેલામાં આઘું પાછું કરશો, પેલાને સુધારશો કે પેલીને સુધારશો, તે બધું અપૂર્ણ ને અધૂરું જ મળવા છે. અને કારણ કે જગત આખું સાપેક્ષિત છે, આજે સારું લાગે કાલે એ જ ખરાબ લાગવાનું, કાલે એ નથી ફાવવાનું. એટલે તો અમેરિકામાં પાંચ પાંચ લગ્ન પછી છઠ્ઠે રાહ જોઈને બેઠા હોય, આજે બરોબર લાગે છે પણ કાલે ના જ લાગવાનું. એ અપૂર્ણતા રહેવાની જ છે. આપણું ધ્યાન આ અપૂર્ણતામાંથી, અપૂર્ણતાની ફરિયાદમાંથી દૂર કરીને પૂર્ણતામાં નિષ્ઠા રાખશો ને તો પેલી વસ્તુ ધીરે ધીરે નાની દેખાશે અને જતે દાડે દૂર થઈ જશે, અસર જ નહીં કરે. અત્યારે એ બધી વસ્તુને આપણી સબ્જેક્ટિવ રીતે એટલી મોટી કરી નાખી છે, એટલું બધું ચીડિયાપણું આપણે કરીએ આપણી જ વ્યક્તિઓ સાથે, વચકડા ભરીએ. કાઠિયાવાડી ભાષાનો શબ્દ સારો છે, વચકડા. એ વચકડામાં જે આવે છે ને થસ્ટ ના આવે, એટલે પણ શું દુનિયા લૂંટી ગઈ, કારણ કે ખબર ના પડે, એટલે પણ નથી પડતી, નથી પડતી યાર, શાંતિથી વાત કર, ના પડે તને પડે તું કર ને, કેટલી સમજ પડે દુનિયાને પૂછીએ આપણે, પણ એ તો એવું જ માનતા મન બધી સમજ પડે ભલે જે હોય. કકળાટ કરવો, મોડા બગાડવા, ઝઘડા કરવા, બધું સાવ પેલા છે ને. મને તો ઘણી વાર જોઉં તો નાના છોકરા ઢીંગલા ઢીંગલી રમતા ઝઘડી ના પડે એવું લાગે. પેલા બે ત્રણ ભાઈ બહેનો ઘર ઘર રમતા હોય ઝઘડે ને, એના વોટ ઇઝ ધીસ. આ શાસ્ત્ર મળ્યા આનાથી વધારે મોટું એકે નથી. અને તમે જેટલું ધ્યાન તમારા શ્રવણ મનન નિધિધ્યાસનમાં આપશો, જેટલું તમે એમાં એકાગ્ર થશો, એટલા આ બધાથી દૂર થશો ને તમારી જ મૂર્ખામી દેખાશે. એક શ્લોક છે કે ત્યારે હું કેવો મૂર્ખ હતો એવું મને આજે સમજ પડી. કોઈને કહેતા નહીં કે હું પેલા મૂર્ખ હતો, કહેવાની જરૂર નથી, પણ પોતાની મૂર્ખામી સમજી શકાશે. અનાવશ્યક આગ્રહો, ઇઝ ઓલ સબ્જેક્ટિવિટી. ઇવન સુખ પણ, એ સુખ પણ વ્યક્તિગત દ્રષ્ટિ કોણને લીધે છે, કશું છે જ નહીં, આવું છે. સબ્જેક્ટિવિટી એટલે શું, વ્યક્તિગત એટલે શું, બરાબર પેલા જેવું. ડોક્ટર હોય ને એને પેશન્ટ ને કે તમારે આ તકલીફ છે ને આ કરવાની જરૂર છે, વાત પૂરી થઈ, એની ઘરવાળી થાય પછી જે બોલે એ સબ્જેક્ટિવિટી. યુ કાન્ટ એક્સેપ્ટ ધેટ, યુ કાન્ટ સી ઇટ સબ્જેક્ટ. એ કેળવો, તમે વાસ્તવિક જીવન જીવો, એટલે 90% સમસ્યા નથી. અને કદાચ વ્યક્તિગત જીવનની સમસ્યા હોય તો ક્ષણભાર અસહ્ય થાય તમારા માટે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, એ તમારા માટે અસહ્ય થાય, બધું આમ ત્રાસી જવાય મગજ. શરીરની એક ક્ષમતા છે ને, શરીર થાકી જાય કામ કરી કરીને અમુક ઉંમર પછી કે અમુક સમય પછી, એમ મગજે થાકી જાય. અને શરીર થાકી જાય એટલે તાવ આવે ને પગ કંઈ કરવાનું મન ના થાય ને પડી રહીએ ને દુખાવા થાય, એમ મગજ થાકી જાય એટલે મગજમાં દુખાવા થાય ને ચીડિયા આવે, તાવ આવે એટલે મગજના ચીડિયા. સામા માણસ પર બોલીએ નહીં, કારણ કે ભાઈ એને પહોંચી નહીં મળે, આ કકળાટિયા એટલા કે એને પહોંચાશે નહીં, આપણે સહન કરો. એક કેસો ને આમાં 10 આપશે, મિસ્ટર ઓર મિસિસ બાજકણા. એ ગુજરાતી શબ્દ ઝઘડાળુમાં એ વજન નથી આવતું, બાજકણા
ભાષકણા માં જે આવે છે ને ઇમ્પેક્ટ, એ પેલામાં નથી આવતી. તમે એ લોકોને છે ને પાણીમાંથી પોરા કાઢી કાઢી ઝઘડી ઝઘડી પોતાની વાત સાચી કરા. ઇટ્સ ઓકે ધેન યુ ગેટ ફ્રસ્ટ્રેટેડ, ધેટ્સ ઓકે, ધેટ્સ યોર લિમિટેશન ઓફ ધ માઇન્ડ. દરેકના મનની રહેવાની છે મર્યાદા. શરીર મર્યાદિત છે, મન પણ મર્યાદિત છે, પણ તમને સ્પષ્ટતા હોવી જોઈએ. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ, ઇટ્સ ઓકે. સંસારી શું છે, ઇટ્સ ઓકે ના થાય એની ઘૂંટ ઘૂંટ કરે. તમે જરાક આ હોમવર્ક કરો. દુઃખ હોવું એક વસ્તુ છે, પણ એ દુઃખને લીધે સામી વ્યક્તિ માટે એક જજમેન્ટ બાંધીને, નિર્ણય બાંધીને વારંવાર ઝઘડવું અને દુઃખી થવું બીજી વસ્તુ છે. દુઃખનું દુઃખ ઉભું કરો, પાછું ફરી આવ્યું ફરી, એટલે દુઃખના દુઃખનું દુઃખ, દુઃખના દુઃખના દુઃખનું દુઃખ, અને હજુ બાકી હોય તો પોતાના સ્વજનને મળે એટલે એ ત્રીજાની વાત કરે કે આ જો ને આવ્યું છે. એટલે દુઃખ ઓલરેડી છે. તમે જે તમારી માણસની કરુણતા જુઓ, માણસ પોતાની પ્રિય વ્યક્તિને મળે, તમે જોજો દરેક માણસ પ્રિય કોને કહેવાય, કે જેનાથી એને સુખ થાય ને એ પ્રિય છે, જે અત્યંત નજીક છે, જેનાથી આનંદ થાય. પણ એ પ્રિય વ્યક્તિને મળીને દુઃખના ગાણા ગાશે, એને મને આવું કર્યું, મારા પતિ આમ કર્યું, મારી પત્ની આવી છે, મારો પાર્ટનર આવે છે, મારા મોટા ભાઈ આવે છે, મારા નાના ભાઈ આવે છે, મારી બા આવી છે, પણ મારથી કહેવાય નહીં, વગેરે વગેરે. એટલે પણ આ દુઃખ છે તો મૂકી ના એ યાર, અહીંયા તો સુખી થા કાકા. એ ગાણું ગાય, આઈ કેન એપ્રિશિએટ કે તમારું પ્રેશર છે વધી ગયું, તમે બહાર કાઢ નાખ, એ બહાર કાઢો એટલે જરા મનને શક્તિ આવે. જેમ થાક ઉતરે ને પહાડ પર ચડતા, એટલે 5 મિનિટ ઉભારો એટલે હું ચાલ્યું. પણ વી લાઈક ટુ રિમેમ્બર દેટ, જેમ પેલું વાગ્યું હોય ને અને નવી નવી ચામડી આવે ને ખોતરવાની મજા, એ ખોતર ખોતર કરે. એટલે દુઃખના દુઃખે દુઃખી થાય, જરા જુઓ તમારા મનને. આપણે શેને લીધે દુઃખી થઈએ છીએ? વ્યક્તિગત દ્રષ્ટિકોણ જ આગ્રહો બધા મલિન સત્વ, કામ કર્મ દૂષિત. યોર વેલ્યુઝ, યોર એટીટ્યુડ, યોર ડેફિનેશન ઓફ સક્સેસફુલ લિવિંગ, સફળ જીવનની, યોગ્ય જીવનની તમારી ડેફિનેશન. બાળકોને મારે આ ઉછેરવા છે, એમાં જીવન સાથી સાથ ના આપે એટલે એના ઝઘડા, આમ ના કરે તેમ ના કરે, ધીસ ઇઝ હાઉ દેટ પર્સન ઇઝ, ફૂલ સ્ટોપ. તમારે કરવાનું છે, કરવા માંડો, કરવું હોય ના કરવું જવા દે, બી અમેરિકન પેરેન્ટ્સ, ફૂલ સ્ટોપ. એ ચિલ્ડ્રન આવે રો ને એને નસીબ લઈને આવ્યા, બીજું શું કરો તમે? જુઓ તમે કેટલા આપણા સબ્જેક્ટિવ વેલ્યુઝ કેટલા દુઃખી કરે છે આપણને, અને એ જોશો ત્યારે સમજાશે કે બીજાને કેટલા. આપણને આ બધાને એટલા બધા આગ્રહ હોય છે કે આપણને કોઈ કહી નથી શકતું. યુ બીકમ નોન કોમ્યુનિકેબલ, ખોટું લાગી જાય. જેને આજના મોડર્ન સમાજમાં, આધુનિક સમાજમાં જેને કહે ને, એ મારો પર્સનલ એરિયા છે, એમને પર્સનલમાં કંઈ કહેવાય નહીં. તેરી બી ચૂપ મેરી બી ચૂપ, અને પર્સનલમાં કો સંબંધ પૂરાથી. ભલે ગુરુજી હોય તોય શું, ભલે મોટાભાઈ હોય તોય શું, કે બાપુજી હોય તોય શું, કે ખાસ મિત્ર હોય તોય શું, તું આ બાબતમાં ડબડબ ના કર ભાઈ, આપણે પછી પૂરું થઈ જશે સંબંધ, દોસ્તારી પૂરી થઈ જશે. આગ્રહ છે, બીજું કશું જ નથી. સબ્જેક્ટિવિટીના દ્રઢતા છે. ધીસ ઇઝ કોલ્ડ સંસાર. વૈરાગ્ય એ છે, પહેલું સ્ટેપ છે. અદ્રઢ રાગ દ્વેષ વત્વ, દ્રઢતા ના હોય. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. આઈ એમ રેડી ટુ લિસન, આઈ એમ રેડી ટુ ચેન્જ. એનીવે, મલિન સત્વથી આ થાય એ ત્વમ પદનો, તત્વમનો વાચ્યાર્થ છે. હવે પછી એનો લક્ષ્યાર્થ આપીને એનું ઐક્ય હવે પછી બતાવે છે, જે આપણે આવતા સોમવારે જોઈશું. બરાબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। अब एक वस्तु मारे के विषय घना बदाना वीडियो बन